શ્રીકુળ દેવી કંકેશ્વરી માત કી જય. અહીં પધારેલા ભક્તોમાં માં કંકાઈની શ્રદ્ધા અને ભક્તિ છલોછલ ભરેલી છે. એ જ શ્રદ્ધા અને ભક્તિ આપણી આવનારી યુવા પેઢી સુધી પહોંચાડવાના હેતુ સાથે આ પ્રસ્તાવના રજૂ કરીએ છીએ, જેમાં માતાજીનું પ્રાકટ્ય, સ્થાપન અને વિવિધ સ્થળોએ આવેલા માતાજીના મૂર્તિ અને મંદિરના દર્શન સાથે વર્ણન કરીએ છીએ. શક્તિ પૂજા આપણી સંસ્કૃતિનું અગત્યનું અંગ છે. શ્રી કૃષ્ણએ નંદરાજને ત્યાં અવતરેલી શક્તિની આરાધના કરી હતી. આ શક્તિ એ જ કંકાઈ. કંકેશ્વરી અને સુવર્ણને મેળ છે એવી કથા રેવા ખંડે કંકેશ્વરી તીર્થ અધ્યાય 153માં પણ મળે છે. એમાં જણાવ્યું છે કે કંકેશ્વરી તીર્થનું નામ કંકેશ્વરી કેમ પડ્યું એવો પ્રશ્ન યુધિષ્ઠિર રાજાએ માર્કંડેય મુનિને પૂછ્યો હતો. જવાબમાં ઋષિએ જણાવ્યું કે શંકરપ્રિયા પાર્વતી સુવર્ણના શિખરોમાં સંતાયા હતા, તેથી સુવર્ણેશ્વરી અને તેમાંથી કંકેશ્વરી નામે વિખ્યાતિ પામી. એ નામથી ઋષિમુનિઓએ તેમના સ્તવન ગાયા. માતાજી કંકાઈનું મૂળ સ્થાન સૌરાષ્ટ્રના ગીર જંગલમાં આવેલું છે. સેંકડો વર્ષ પહેલાંનું આ સ્થળ છે તેમ અવશેષો, પુરાણો, હકીકતો ઉપરથી જાણી શકાય છે. ઈસવીસનની 8મી સદીમાં થયેલા વનરાજ ચાવડાના વંશજો અથવા પૂર્વજોમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો. ત્યારે આ કંકાઈ સ્થાનક કંકાવતી નગરીના નામે પ્રસિદ્ધ હતું. તેમાં એ રાજા રાજ્ય કરતો હતો. આનું વર્ણન બૌદ્ધ અને જૈન ધર્મના ઇતિહાસમાં છે. આ રાજાએ હિંગળાજ નામના પ્રાચીન સ્થળેથી માતાજીને પોતાની નગરીમાં આવી રહેવાની પ્રાર્થના કરી. તે માટે તેણે માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીએ કહ્યું, તું આગળ થા, હું તારી પાછળ આવું છું. પણ પાછું વળી જોતો નહીં તો હું ત્યાં જ રોકાઈ જઈશ. ત્યાં જ ભૂદર મામાએ પણ કહ્યું કે તમારી રક્ષા કાજે હું પણ તમારી પાછળ પાછળ આવીશ. અને એટલે જ કહેવાય છે કે ભૂદર મામાના દર્શન વગર માતાજીના દર્શન અધૂરા છે. રાજા કનકસેન આ રીતે માતાજીને શિંગવડો નદીને કાંઠે લઈને આવ્યો. નદીમાં ઉતરતા માતાજીના ઝાંઝરાનો અવાજ બંધ થવાથી રાજાને શંકા ગઈ કે માતાજી રોકાઈ ગયા કે શું. એણે પાછું વળી જોયું તો માતાજી નદીના પાણીમાં ચાલ્યા આવતા હતા, પણ ત્યાં જ રોકાઈ ગયા. આથી રાજાએ એ સ્થળે જ માતાજીની સ્થાપના કરી અને મંદિર બંધાવ્યું અને માતાજીને પોતાના કુળદેવી તરીકે સ્થાપ્યા. માતાજીના મંદિરની પાછળ ભૂદરજીનું મંદિર છે. તેમાં મૂર્તિ નીચે સંવંત 1470ની સાલનો લેખ છે. જૂના મંદિરનો જીર્ણોદ્ધાર સંવંત 1864ના માક્ષર સુદ 13ના કરવામાં આવ્યો હતો તેવો શિલાલેખ મોજૂદ છે. માતાજીની મૂર્તિનું શિલ્પ અજંટા અને ઇલોરાના પ્રખ્યાત શિલ્પોને મળતું છે. વળી એ શિલ્પ ક્યાંય ન જોવા મળે તેવું 6 હાથવાળું છે. આ 6 હાથમાં અનુક્રમે ખડગ, ઢાલ, ઘંટ, ત્રિશુલ અને પદ્મ અને 6ઠા હાથમાં મહિષાસુર રાક્ષસની ચોટલીએ પકડેલું મસ્તક છે. એક પગ મહિષાસુરની ઉપર રાખેલ છે, એક પગમાં ઝાંઝર પહેરેલ છે. મૂર્તિના મુખની ભવ્યતા સન્મુખ ઊભા રહીને જોતા યુવાન અને બંને બાજુએ ઊભા રહી નિરખતા પ્રૌઢ અને બાળક જેવી દેખાય છે. માતાજીનો પ્રભાવ અજાણ્યો નથી. અહીંથી માતાજીની અનુજ્ઞાથી ગામડે ગામડે મંદિર બંધાય છે. આ મંદિરોમાં તેમની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરો સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં સિદ્ધપુર સુધી પથરાયેલા છે. દરેકને પોતાનો ઇતિહાસ છે. આવા મંદિરો લાટી પાસેના ચાવંડ, પ્રભાસપાટણ, સૂત્રપાડા, તરેડ, દેલવાડા, ઉના, મેંદરડા, આલીદર, કોડીનાર, સુરત, શુક્લતીર્થ, સિદ્ધપુર, ડુંગર વગેરે સ્થળોએ આવેલા છે. શ્રી કુળદેવી કંકેશ્વરી માત કી જય.